અસલામુ અલૈકુમ બાળકો, આપણું ધોરણ ચાર માં આપણું હિન્દી. તો હિન્દીમાં આપણે અસાઇનમેન્ટ શીખી રહ્યા છીએ. અસાઇનમેન્ટમાં આપણે પ્રશ્ન 3 અ આવ્યા છે. તો સૂચનામાં આપ્યું છે, જુઓ કે મુજે પહેચાન કર મેરા નામ લિખીએ. એટલે આપણે વાક્યને વાંચવાનું છે. આ વાક્ય કોણ બોલે છે એનું આપણે નામ લખવાનું છે. તો આપણને કુલ 15 વાક્યો આવેલા છે. તો આપણે જુઓ, નંબર 1 પર લખ્યું છે હમ ઉછલકૂદ કરતે હે. તો ઉછલકૂદ કોણ કરે? બંદર. ફરી મેરે પેર ખંભે જૈસે હોતે હે. તો થાંભલા જેવા પગ કોના હોય? હાથીના. ફરી બરસાત મેં મેરે ઘર મેં પાણી પડને લગા. તો આપણો જે પાઠ છે બુઢિયાવાળો, એમાં કોના ઘરમાં પાણી પડવા લાગ્યું હતું? તો બુઢિયા. પછી મેને ચૂહે કી ટોપી સીધી. તો ચૂહાની ટોપી કોણે સીવી હતી? દરજીએ. ફરી મેને અમ્મા સે ઝૂલા લગાને કો કહા. તો ઝૂલાના પાઠમાં ઝૂલો લગાવવાનું કોણ કહે છે? પોતાની મમ્મીને, માતાને. તો બાલક, લડકા, બરાબર. પછી નંબર 6, મુજે રાસ્તે મેં સે એક કપડે કા ટુકડા મિલા. તો ચૂહાનો જે પાઠ છે એમાં કપડાનું ટુકડું કોને મળ્યો હતો? તો ચૂહાને. પછી મેં કપડે પર કસીદા કાઢતા હું. તો કસીદા કોણ કાઢે છે? કસીદાકાર. પછી મેં પિતાજી કા પિતા હું, પિતાજી હું. તો શું આવે? દાદા, દાદાજી, બરાબર. પિતાજીના પિતાજીને શું કહેવાય? દાદાજી. ફરી મેં લકડી કા સામાન બનાતા હું. તો લકડી, જે લાકડાનું ફર્નિચર બનાવે એને શું કહેવાય? બઢઈ, એટલે કે સુથાર. મેં ઘોંસલે મેં રહેતી હું. તો કોણ રહે છે? ચીડિયા. મેં પાણી મેં રહેતી હું. તો પાણીમાં કોણ રહે? માછલી. મેં કાલે રંગ કા હોતા હું. તો કોણ? કૌવા. મેં માતાજી કી બહન હું. તો કોણ? આપણી મમ્મીની બહેનને શું કહેવાય? માસી. પછી મેં આકાશ મેં બાદલ દેખકર નાચતા હું. તો વાદળને જોઈને કોણ ખુશ થઈને નાચે છે? તો મોર. ફરી મેં થાને મેં કામ કરતા હું. તો થાને મેં કોણ કામ કરે છે? સિપાઈ. આ પ્રમાણે વાક્યો આપ્યા છે. વાક્યોને આપણે વાંચીને એને સમજવાના છે અને યાદ રાખવાના છે, બરાબર. પછી જુઓ નીચે આપ્યો છે પ્રશ્ન 2, સોરી પ્રશ્ન 3 બ. એમાં સૂચનામાં આપ્યું છે કે શબ્દો કો બહુવચન કે રૂપમાં લીખે. એટલે આ જે શબ્દો આવેલા છે 16, એ શબ્દોને આપણે બહુવચનમાં કરવાના છે. એક વચનમાં આપ્યા છે એને બહુવચનમાં કરવાના છે. તો તોતા તોતે, ચૂડી તો ચૂડિયા, તીતલી તો તીતલિયા, ખીડકી તો ખીડકિયા, એકથી વધારે, બરાબર. કેલા તો કેલે, કુર્સી તો કુર્સિયા, લડકી તો લડકિયા, બકરી તો બકરિયા, માલા તો માલાએ, કિતાબ તો કિતાબે, ફરી ગાય તો ગાયે, મેષ તો મેજે, લતા તો લતાએ, દરવાજા તો દરવાજા તો શું કહેવાય? કે જુઓ, દરવાજે, એકથી વધારે હોય, એક હોય તો દરવાજા કહેવાય ને એકથી વધારે હોય તો દરવાજે કહેવાય. તાલા તો તાલે. આ પ્રમાણે એક વચનમાંથી બહુવચનમાં આપણે એને બહુવચનનું રૂપ આપીને લખવાનું છે. તો આ પ્રમાણે જુઓ, પ્રશ્ન 3 અ અને પ્રશ્ન 3 બ મેં તમને સમજાયો એ પ્રમાણે તમારે વિડીયોમાં જોઈને સમજવાનું છે ને વિડીયોમાંથી જોઈને તમારે નોટમાં લખવાનું છે. તમારું આજનું લેસન છે. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામુ અલૈકુમ.